નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ મકવાણા ટ્રીક ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે શોર્ટકટ ટ્રીક સાથેની પાંચ ટ્રીક આજે જોવાની છે તો શરૂઆત કરીએ આપણે નામ આપેલું છે આપણે સ્ટડી વિથ શોર્ટકટ ટ્રીક આજે પાંચ ટ્રીક આપણે જોઈશું તો પહેલી ટ્રીક છે ભારતના બાર જ્યોતિર્લિંગ યાદ રાખવાની ટ્રીક કેટલા જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ યાદ કઈ રીતે રાખવા અને કયા રાજ્યમાં આવેલા છે તેના વિશેની ટ્રીક આપણે ભણીશું તો એનું સૂત્ર જે છે એ આપણે બનાવેલું છે ઓમ સોમ નાભી વીરાવેત્ર કે ધૂ શું છે ઓમ સોમ નાભી વીરાવેત્ર કે ધૂ તો ઓ ઉપરથી ઓમકારેશ્વર મહાદેવ જે મધ્યપ્રદેશમાં આવેલું છે શિવલિંગ બીજું છે મહાકાલેશ્વર જે મધ્યપ્રદેશમાં આવેલું છે સો ઉપરથી સોમનાથ ગુજરાતમાં આવેલું છે મ ઉપરથી મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં આવેલું છે ના ઉપરથી નાગેશ્વર જે ગુજરાતમાં આવેલું છે ભી ઉપરથી ભીમાશંકર જે મહારાષ્ટ્રમાં આવેલું છે વી ઉપરથી વિશ્વનાથ જે ઉત્તર પ્રદેશ કાશીની અંદર આવેલું છે રા ઉપરથી રામેશ્વર તમિલનાડુની અંદર આવેલું છે વેય ઉપરથી વૈજનાથ મહાદેવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્ર ઉપરથી ત્રંબકેશ્વર મહા મહારાષ્ટ્રની અંદર આવેલું છે કે ઉપરથી કેદારનાથ જે ઉત્તરાખંડમાં આવેલું છે ધૂ ઉપરથી ધુષ્મેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો અહીં એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કેટલા જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે તો ગુજરાતમાં બે જ્યોતિલિંગ આવેલા છે એક સોમનાથ અને બીજું છે નાગેશ્વર મધ્યપ્રદેશમાં કેટલા છે તો બે ઓમકાલેશ્વર અને મહાકાલેશ્વર એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં સૌથી વધુ જ્યોતિર્લિંગ ક્યાં આવેલા છે તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં કુલ ચાર જ્યોતિર્લિંગ આવેલા છે કયું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે એવું રાજ્ય પણ પૂછાઈ શકે કુલ કેટલા જ્યોતિર્લિંગ છે બાર ખાસ યાદ રાખજો એની ટ્રીક મેં તમને બતાવી આશા રાખું કે તમને આવી ટ્રીક ગમતી છે બીજી ટ્રીક જોઈએ ભારતના સપ્ત ઋષિઓ યાદ રાખવાની ટ્રીક સાત ઋષિઓ થઈ ગયા એ ઋષિઓ યાદ રાખવાની ટ્રીક તો સૂત્ર જોઈએ આપણે ભાગો કવિ શું છે ભાગો કવિ અત્રિ આ એનું સૂત્ર છે ભાગો કવિ અત્રિ તો ભાવ ઉપરથી ભારદ્વાજ ઋષિ ગો ઉપરથી ગૌતમ ઋષિ ક ઉપરથી કશ્યપ ઋષિ વી ઉપરથી વિશ્વામિત્ર ઋષિ જવ પરથી જન્મદગ્નિ ઋષિ વી ઉપરથી વશિષ્ઠ ઋષિ અને અત્રિ આખું લઈ લેવાનું અત્રિ ઉપરથી અત્રિ ઋષિ આવા કુલ ભારતના સાત ઋષિઓ છે પછી જે જોઈએ ટ્રીક નંબર ત્રણ ભારતના કૃત્રિમ સરોવરો યાદ રાખવાની ટ્રીક ખાસ આઈમ્પી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં કૃત્રિમ સરોવરો જે છે એ કેટલા આવેલા છે ક્યાં આવેલા છે નદી કઈ લાગુ પડશે તે યાદ રાખવાની ટ્રીક સાથે હું તમને આ મુદ્દો ભણાવું છું તો ટ્રીક છે ગોગા ના ની આવે અહીં ના આવશે ગોગાના કસમ અથવા આપણે નિ યાદ રાખીએ તો પણ આવે છે કે ગોગાની કસમ તો ગો ઉપરથી ગોવિંદસાગર સરોવર જે સતલજ નદી ઉપર આવેલું છે હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર લાગુ પડશે ગા ઉપરથી ગાંધીસાગર સરોવર જે ચંબલ નદી ઉપર આવેલું છે ચંબલ નદીમાંથી બનેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ના ઉપરથી નાગાર્જુન કૃષ્ણા નદી ઉપર કૃષ્ણા નદીમાંથી બનેલું છે આ આંધ્રપ્રદેશમાં આવેલું છે ક ઉપરથી કૃષ્ણરાજ સાગર સરોવર જે કાવેરી નદીમાંથી ઉદ્ભવેલું છે કર્ણાટક રાજ્યમાં આવેલું છે સ ઉપરથી સરદાર સરોવર જે નર્મદા નદી ગુજરાતમાં આવેલું છે મ ઉપરથી નિઝામસાગર માજરામાં આવેલું છે આંધ્રપ્રદેશ જિલ્લાની અંદર તો ભારતના કૃત્રિમ સરોવરો યાદ રાખવાની ટ્રીક હતી ગોગાના કસમ અથવા તો ગોગાની કસમ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગાંધીસાગર સરોવર કઈ નદી પર આવેલું છે અથવા કઈ નદીમાંથી ઉદ્ભવે છે તો ચંબલ મધ્યપ્રદેશ ચોથી ટ્રીક જોઈએ ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થતું કર્કવૃત ભારતના કયા કયા એવા રાજ્યો છે કે જે રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો ભારતના કુલ આઠ રાજ્યો છે કે જે આઠ રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો એનું સૂત્ર છે મિત્ર પર મગજાર છે આપણો મિત્ર લગ્નમાં જતો હોય અથવા લગ્ન કરતો હોય તો આપણે એના પર મગજાર નાખીએ આ રીતનું જે છે એ આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે મિત્ર પર મગજાર છે તો મી ઉપરથી મિઝોરમ ત્ર ઉપરથી ત્રિપુરા પ ઉપરથી પશ્ચિમ બંગાળ ર ઉપરથી રાજસ્થાન મ ઉપરથી મધ્યપ્રદેશ ગ ઉપરથી ગુજરાત ઝાર આખું લઈ લેવાનું છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઝાર ઉપરથી ઝારખંડ અને છે એટલે કે છ ઉપરથી છત્તીસગઢ આવા કુલ આઠ રાજ્યોમાંથી ભારતના રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે આજની છેલ્લી ટ્રીક કે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે તે જિલ્લા કયા કયા છે તો ગુજરાતના કુલ છ જિલ્લામાંથી કેટલા જિલ્લામાંથી છ જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે એનું સૂત્ર છે કપાસ મે આગ વાડીમાં કપાસ વાવ્યો હોય તે કપાસની અંદર આગ લાગી એ રીતનું આપણું સૂત્ર છે કપાસ મે આગ તો ક ઉપરથી કચ્છ પા ઉપરથી પાટણ સ ઉપરથી સાબરકાંઠા મ ઉપરથી મહેસાણા આ ઉપરથી અરવલ્લી અને ગ ઉપરથી ગાંધીનગર આવા કુલ છ જિલ્લાઓ છે કે જેમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી આજની શોર્ટકટ ટ્રીક રોજે આપણે પાંચ પાંચ શોર્ટકટ ટ્રીક ભણીશું તમને જે શોર્ટકટ ટ્રીક પસંદ આવ્યું હોય તે તમારી બુકમાં લખી નાખજો જોકે બધી જ ટ્રીક જે છે એ તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રોએ લખી જ નાખવી જેથી આપણે તેના માર્ક કપાય નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારી નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે